મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. સો આ નાયગ્રા દૂધને જોઈ જોઈને તમને આનંદ થતો નથી? હા, મને અહીં લાવનારોએ નાયગ્રા દૂધ પાસે રહેવાની વ્યવસ્થા કરી અને અમારી જે સેવા હતી તે સેવા કાર્ય પૂરું કર્યા પછીના થોડા દિવસો પછી દરરોજ સવારના સમયે હું અહીં ચાલીને આવું છું અને જેમ હું આને દરરોજ જોઉં છું, પ્રભુની રચનાની મહાનતા ખૂબ જ મને આનંદ આપે છે. હું સાંજે પણ અહીં ફરવા આવું છું. આનંદદાયક છે. તમારે પ્રભુની રચનાની મહાનતાનો અહેસાસ કરવો જોઈએ. તે આપણા પ્રભુ કેટલા મહાન છે તે સમજવામાં મદદ કરે છે અને એવા જ પ્રભુ તમને પણ આ વચન આપી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત એ સર્વશક્તિમાન ઈશ્વર છે, જેમણે આકાશ પૃથ્વીનું સર્જન કર્યું છે. તે માણસ દ્વારા બનાવવામાં આવેલ કોઈ ઈશ્વર નથી. આકાશ પૃથ્વીનું સર્જન કરનાર તે ઈશ્વર છે. દરેક વસ્તુનું સર્જન કરનાર ઈશ્વર કેટલા શક્તિશાળી હશે તેનો વિચાર કરો. સારું, આજે પ્રભુ આપણને કયું વચન આપે છે? યશાયા 54 અધ્યાયના 3 વચનમાં તમે જુઓ, તું ડાબી કે જમણી બધી બાજુએ તારી સરહદો વધારશે. પ્રભુ કહે છે, મારા પુત્ર ગુણાકાર કર, મારી પુત્રી તું ગુણાકાર કર. જ્યાં પણ છો ત્યાં ન રહો, ગુણાકાર કરો. તમારા બાળકોના શિક્ષણ માટે જરૂરી ડાહ પણ વધવું જોઈએ. બઢતી દ્વારા તમારે તમારા નોકરીમાં વધારો કરવો જોઈએ. તમારી જે જમીન છે તેનું ઉત્પાદન વધવું જોઈએ. તમારા મંડળીને આશીર્વાદ મળીને આત્મામાં વધારો કરવો જોઈએ. તમારા આવકમાં વધારો થવો જોઈએ. તમારે વધવું જોઈએ એ જ પ્રભુની ઈચ્છા છે. મારા બાળકોનો ગુણાકાર કરવો જોઈએ એ પ્રભુની ઈચ્છા છે. એ તમને વચન આપે છે. તમારે જમણી ડાબી બાજુ વિસ્તરણ કરવું પડશે. તે વિશ્વાસુ છે અને જો તમે વિશ્વાસ કરો તો પ્રાર્થના કરો, તમે પ્રભુને તમારા જીવનમાં પરિપૂર્ણ થતા જોઈ શકો છો. 1978 જીઝસ રિડીમ સેવાની શરૂઆત પ્રાર્થના જૂથ તરીકે થઈ હતી. અમે ઘરના આગળ ભેગા થઈને પ્રાર્થના કરતા. અમારી પાસે 1 ફૂટ જમીન પણ ન હતી અને તે સમયે પ્રભુએ કહ્યું કે 3000 લોકોએ પ્રાર્થના કરવી જોઈએ. તમે દેશ માટે ભેગા થઈને પ્રાર્થના કરો. તમારે તેના માટે મકાન બનાવવું જોઈએ. અમારી પાસે જમીન પણ ન હતી, પરંતુ પ્રભુએ કહ્યું હતું, જો પ્રભુ વચન આપે છે તો તેને પૂર્ણ પણ કરશે. હું સંમત થયો અને પ્રભુને પ્રતિબદ્ધ થયો. તેમણે અમને જમીનનો 1 ભાગ આપ્યો. તેમણે 1/2 એકર જમીન મફતમાં આપી. આ વાતને 45 વર્ષ થઈ ગયા છે. વિચારીને જુઓ, મુખ્ય વિસ્તારમાં અમને જમીન આપી. આશ્ચર્યજનક વાત છે ને? અમારા માટે તે ખૂબ જ મોટી બાબત હતી. તેમણે અમને આટલી મોટી સ્થાન આપી, આટલી મોટી ઇમારત પણ આપી હતી. અને જ્યારે અમે ત્યાં ભેગા તેને પ્રાર્થના કરતા હતા, પ્રભુએ અમારી સાથે વાત કરી, કહ્યું, પુત્ર, તારે જમણી અને ડાબી બાજુએ વિસ્તરણ કરવું જ પડશે. હું તને ચારેય દિશામાં વિસ્તરણ કરીશ, પૂર્વ દિશામાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં. મને નવાઈ લાગી કે પ્રભુ આ જ અમારા માટે મોટી વાત છે. આટલું વિશાળ સ્થળ, આટલી મોટી ઇમારત, આનાથી વધુ શું જોઈએ છે? પ્રભુની ઈચ્છા હતી કે તે અમને વિસ્તરણ કરે. સારું પ્રભુ, તમે કહો છો તો હું વિશ્વાસ કરું છું, તમારી સ્તુતિ કરું છું. એક દિવસ આવ્યો, પ્રભુએ અમને ચારે દિશામાં જમીન આપી દીધી. જેમણે વચન આપ્યું છે તે વિશ્વાસુ છે. આગળ બાજુ, પાછળ બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, પ્રભુએ અમને ચારે બાજુ જમીન આપી, અમારી વૃદ્ધિ કરી. અને આજે જ્યારે હું તે જોઉં છું, ખૂબ આશ્ચર્યચકિત થાઉં છું. ઈશ્વરે જે વચન આપ્યું તે પૂર્ણ થયું. તે તમને પણ વચન આપે છે, મારા પુત્ર, હું તને ડાબી બાજુ, જમણી બાજુ વિસ્તૃત કરીશ. મારી પુત્રી, હું તને વિસ્તૃત કરીશ. વિશ્વાસ કરો. આપણને આવો આશીર્વાદ આપવા માટે એવા મહાન પ્રભુ જે કહે છે, સ્વર્ગ મારું સિંહાસન છે ને પૃથ્વી મારું પાયાસન, તે પોતાની જાતને સંકોચાઈ ગયા ને એક સામાન્ય માણસની જેમ આવ્યા અને ક્રૂસ પર મરવા માટે સમર્પણ થયા. તેમણે આ બધું તમને આશીર્વાદ આપવા માટે કર્યું. પ્રભુ, આ વચન મારું છે અને હું વિશ્વાસ કરું છું. મારા કુટુંબમાં, મારા જીવનમાં, મારી સેવામાં આ આશીર્વાદ આવવો જોઈએ. પ્રભુ, તેમની સ્તુતિ કરીને પ્રાર્થના કરી જુઓ. એક ચમત્કાર થશે. પ્રભુ, આ પુત્ર અને પુત્રીનો તમારા વચન પ્રમાણે વિસ્તાર વધવો જોઈએ. જમણી બાજુ, ડાબી બાજુ વિસ્તરણ થવું જોઈએ. તેમના જીવનમાં આશીર્વાદ વધવા જોઈએ. સેવામાં વિસ્તરણ થવું જોઈએ. પ્રભુ, ભણતા બાળકો માટે ડાહ પણ વધવું જોઈએ. તેમને આશીર્વાદ આપો, વિસ્તૃત કરો, આનંદિત કરો. પ્રભુ, ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.